धारे तोई शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो हाँ हाँ फैबा नीचे आवे छे फैबा तमे महक भाभी साथे आओ ત્યાં સુધી હું નીચે જઈને બીજી તૈયારીઓમાં મદદ કરું છું ચાલ હું આવું છું ચાલો ફેબ હું તમને લઈ જાઉં છું આવી શકું છું ચાલી શકું છું ચાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ અરે બસ કેમ છો સુખી રે રૂપાલી આરતી હા લઈ આવ મોટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શકનો શણગાર સેજલ બધું બહુ ઉતાવળે થયું છે તું એકવાર બધું ટ્રાય કરી લે જો ફિટ ન થતું હોય તો આપણે ચેન્જ કરાવી લઈશું સેજલ વાગ્યું તો નથી ને બેટા થયું આપ શું કામ થઈ ગયું આ સેજલ છોકરીએ લગ્ન થતા પહેલા જ અપશુકન કરાવ્યું ભાઈ બાપ એના હાથમાંથી છટકી ગયું એમાં અપશુકન શું છે તને નહીં સમજાય અને સમજવાની તારામાં ત્રેવડ પણ નથી બેનબા મારા દીકરા રવિના જીવનનો આ શુભ પ્રસંગ છે અમારા બધા માટે હરખનો પ્રસંગ છે અને જો આ પ્રસંગમાં તમે તમારા વર્તનથી તમારી વાણીથી અશુભ જ કરવાના હો ને તો મને માફ કરો હું એટલું જ કહીશ કે તમે તમારા રૂમમાં આરામ કરો રાણક વહુ મારું અપમાન કરવા માટે મને બોલાવી હતી અહીંયા અરે મારી તો આવવાની ઈચ્છા તો હતી પણ આ તારી લાડકી વહુ મને તેડવા આવી ને બહેક એટલે હું આવી નથી મારે કોઈ પ્રસંગ તમારો ઉજવવો જાઉં છું હું જાઉં છું મારી રૂમમાં હવે મને બોલાવતા જ નહીં કોઈ પણ
મોટી બેન નહીં બોલાવ તો મોટી બેન કઈ સુરેશભાઈ માફ કરજો પણ વડીલ છે થોડા ગુસ્સામાં હતા એક્ચ્યુઅલી એમના મત પ્રમાણે એમના કયા પ્રમાણે અમુક બાબતો ન થાય ને એટલે અકળાઈ જાય છે બહુ ચિંતા કરવા જેવું નથી ના ના બેન કઈ વાંધો નહીં અરે મહેક બેટા આવતીકાલથી બધી વિધિઓ તું કરીશ હા પણ રવિ અને સેજલને ભેગા કરવામાં એમના લગ્ન પાછળ તારો બહુ મોટો ફાળો છે માણેક પરિવારની સૌથી મોટી પુત્રવધુ છે એટલે તારો પણ હક બને છે કે બધી જ વિધિ તું કરે સેજુ મને તારી મદદની જરૂર છે શું થયું રૂપાલી બોલ એક્ચ્યુઅલી થોડા દિવસ પહેલા મારી તબિયત બહુ બગડી ગઈ હતી અને ડોક્ટરે અમુક ટેસ્ટ કરાવવા કીધા હતા મેં ટેસ્ટ તો કરાવી લીધા છે તો ગૌરવે બધા જ રિપોર્ટ્સ લઈને અહીંયા આવી રહ્યો છે પણ હું બહાર જઈ શકું એમ નથી આ ઘરમાં તો ગૌરવ કોઈને ગમતો જ નથી જો આ વાતની કોઈને ખબર પડી ગઈ કે ગૌરવ સાથે મને કોઈએ જોઈ લીધું ને તો આ ઘરમાં બહુ મોટું રમખાણ ઊભું થઈ જશે પ્લીઝ બહાર જઈને એ રિપોર્ટ એની પાસેથી લઈ આવશે ડોન્ટ વરી રૂપાલી હું એની પાસેથી રિપોર્ટ કલેક્ટ કરી લઈશ થેન્ક યુ સો મચ અરે હું તારી ફ્રેન્ડ છું અને દોસ્તીમાં થેન્ક યુ ના હોય અચ્છા સાંભળ એ 15-1 મિનિટમાં આવતો જ હશે બહાર કોઈ વાંધો નહીં હું છે ને પહેલેથી જ બહાર જઈને ઊભી રહું છું ઓકે થેન્ક યુ સો મચ ઓહો અગેન થેન્ક યુ શું થયું મહેક મને પોતાના જ વિચારો ઉપર શંકા થઈ રહી છે એટલે હર્ષ સેજલ રવિભાઈ માટે ઠીક તો છે ને ઓફકોર્સ કેમ શું થયું મેં સેજલ અને ગૌરવને મળતા જોયા આપણા ઘરની બહાર અચ્છા ગૌરવે સેજલને એક એન્વેલોપ આપ્યું હર્ષ ત્યાં ગૌરવ અને સેજલ મળેલા તો નથી ને અને સેજલ આપણા ઘરમાં પૈસા માટે તો નથી આવી રહી ને એક તો ખોટા આવા વિચારો કરી રહી છે સેજલને હું ઓળખું છું એવી છોકરી નથી પણ હર્ષ હવે શંકા મારા મનમાં ઘર કરી ગઈ છે તેનું સમાધાન તો લાવવું પડશે ને અરે રવિભાઈની જિંદગીનો સવાલ છે મહેક તું જેવું વિચારે છે એવું છે જ નહીં તો શેની શંકા મનમાં શંકાઓ થતી હોય એની પાછળ પુરાવાની પરિસ્થિતિ કારણભૂત હોય છે હા એને દૂર કરવા માટે પુરાવાની જરૂર પડતી હોય છે અને હું એ ભેગા કરીશ કઈ રીતે ભેગા કરીશ સેજલની પરીક્ષા લઈને માઇક મને પૂરી ખાતરી છે કે સેજલ તારી દરેક પરીક્ષામાં પાસ થશે સેજલ પાસ થાય કે પછી ફેલ એ જાણવા માટે મારે એની પરીક્ષા તો લેવી જ પડશે Thank you.
ભાભી તમે મને બોલાવી બસ પૈસા લઈ લે અને રવિભાઈ નો પીછો કાયમ માટે છોડી દે ભવિષ્યમાં જો તારા અને રવિભાઈ વચ્ચે કઈ પણ થયું અને જો ડિવોર્સ થયા તો તું રવિભાઈ પાસે કોઈ ભરપાઈ નહીં માંગે આજ રાત સુધીનો સમય છે તારી પાસે કરી લે તારે શું કરવું છે ભાભી આ બધું શું છે હું રવિને પ્રેમ કરું છું મારા મનમાં રવિ માટે માત્ર ને માત્ર પ્રેમ જ છે લાલચ નહીં હા લાલચ છે તો એ સામે મળતા પ્રેમની સંબંધોની એથી વિશેષ કઈ નહીં મારે નથી જોઈતા આ પૈસા તો તું આ 25 લાખ રૂપિયા જતા કરીશ 25 કરોડ પણ આપ્યા હોત ને તો પણ રવિ માટે હું બધું જ જતું કરત મેં તને કહ્યું હતું ને સેજલ એવી છોકરી નથી એ પૈસા માટે રવિ સાથે લગ્ન નથી કરી રહી બચાવી પણ નથી શકતી અરે શું થયું પહેલા તું રડવાનું બંધ કર અને માંડીને મને વાત કર શું થયું મારે એની મદદ કરવી છે એના ઇલાજ માટે પૈસા ભેગા કરવા માંગુ છું પણ શું ઘરના લોકો તો કોઈ મારી મદદ નહીં કરે કારણ કે ગૌરવ કોઈને નથી ગમતો મારી બધી જ્વેલરી પણ વેચી નાખું ને તો પણ 25 લાખ રૂપિયા ભેગા નહીં થાય
જો હું શું કરું? તું જ મને કહે ને કોની મદદ માંગું? હું મારા ગૌરવને ખોવા નથી માંગતી સેજુ. પ્લીઝ કહે ને મને હું શું કરું, કોની મદદ માંગું? હું તને ઓફર આપું છું. આ 25 લાખ રૂપિયા રોકડા છે, તો તું આ 25 લાખ રૂપિયા જતા કરીશ? 25 કરોડ પણ આપ્યા હોત ને તો પણ રવિ માટે હું બધું જ જતું કરત. રૂપાલી, ચિંતા નહીં કરીશ, આપણને કોઈને કોઈ રસ્તો જરૂર મળી આવશે. ડોન્ટ વરી. આ તો બહુ ઇઝીલી ફસાઈ ગઈ તારી માયા જાણ. રૂપાલી, યુ આર ટૂ ગુડ.